લોકડાઉન બાદ લાખોના ખર્ચે સમગ્ર ચલથાણ ગામમાં લગાવેલ સીસીટીવી કેમેરા પૈકીના કેટલાક કેમેરા છેલ્લા કેટલાક દિવસથી તૂટી પડ્યા હતા, તો કેટલાક બંધ હાલતમાં તો કેટલાક દિશાવહીન હોવાના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને લગાવેલા કેમેરા જરૂરિયાતના સમયે જ બંધ હાલતમાં હોય, તેમજ બે વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે લગાવેલી સ્ટ્રીટ લાઇટો પૈકીની કેટલીક લાઇટો અને લાઇટના પોલ અને લાઇટો તૂટી પડ્યાની રજડતી હાલતમાં જોવા મળી હતી. વલસાડના તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પૈકીની ચલથાણ ગામમાં પ્રજાની સુખાકારી માટે ઉભી કરાયેલી સુવિધામાં લાલિયાવાડી સામે આવી હતી. સમગ્ર ચલથાણ ગામમાં 20 લાખથી વધુના ખર્ચે લગાવેલ ત્યારે વિવાદ ઉભો થયો હતો. વગર ટેન્ડર પ્રક્રિયાના પંચાયતના ગણિયાગાંઠા સભ્યોની સંમતિથી 20 લાખથી વધુના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. કેમેરા લાગેના થોડા દિવસોમાં જ વિવાદ સપડા હતા. હાલ કેટલાક સમયથી ગામના કેટલાક કેમેરા તૂટી લટકેલી હાલતમાં જોવા મળ્યા છે, તો કેટલાક કેમેરાની દિશા બદલાઈ ગઈ જોવા મળી રહી છે. લોકોની સુરક્ષા ખાતર લગાવેલા કેમેરા સુરક્ષિત ન હોવાનું બહાર આવ્યું, તો ગામના મુખ્ય રોડ પર માધ્યમમાં લગાવેલી લાખોના ખર્ચની એલઈડી સ્ટ્રીટ લાઇટો તેમજ લાઇટના પોલ તૂટી પડી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રઝળતી હાલતમાં રહેલા કેમેરા તેમજ સ્ટ્રીટ વહેલી તકી સુધારે તેવી લોક માંગ ઉઠી છે. તો શું આવા અધર લટકતી લાઇટ અને નમેલા થાંભલા કોઈ રાહદારી ઉપર પડે અને મોતને ભેટે પછી જ રિપેર કરાવવા માટે કુંભકર્ણની ઊંઘમાંથી જાગી દોડધામ કરશે? ચલથાણ ગામે વિજયનગરમાં રહેતા ઈસમની થયેલી ચકચારીત હત્યા પ્રકરણમાં પોલીસની મુખ્ય કડી ગણાતી સીસીટીવી ફૂટેજમાં ગામના મુખ્ય અને જરૂરી ગણાતા લોકેશનના કેમેરા જ બંધ તેમજ દિશાવિહીન મળ્યા હતા, જે અંગે કડોદરા પોલીસે પંચાયતને ઠપકો પણ આપ્યો, છતાં પણ પંચાયત આ અંગે લાપરવાહી હોવાનું બહાર આવ્યું હતું.